મિત્રો જય શ્રી રામ, જય કપિલા હનુમાન. મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં. મિત્રો આજરોજ તારીખ 19/11/2020 ના રોજ લોકડાઉન પછી આઈટીઆઈ શરૂ કરવાના રિલેટેડ એક ઠરાવ કરવામાં આવ્યો છે. અને આ ઠરાવની અંદર આપણે જોઈએ તો ઠરાવમાં લખેલું છે કે કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્યમાં ચાલતી સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર આઈટીઆઈ ખાતે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે તેમજ બાકી રહેલ પ્રેક્ટિકલ તાલીમની કામગીરી નીચેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની શરતે તારીખ 23/11/2020થી શરૂ કરવાનું આથી ઠરાવવામાં આવે છે. ઓકે, તો મિત્રો આગામી તારીખ 23/11/2020થી ગુજરાત રાજ્યની આવેલ તમામ આઈટીઆઈ એ શરૂ થવા જઈ રહી છે. હવે આ ઠરાવની અંદર જોઈએ તો આઈટીઆઈ માટે આમાં ઘણી એવી સૂચનાઓ અંદર આપેલી છે. અને આની અંદર તાલીમાર્થીઓ માટે જોઈએ તો તાલીમાર્થીઓ માટે જે સૂચનાઓ છે એની અંદર છે કે તાલીમાર્થીઓની હાજરી ફરજિયાત નથી. સંસ્થાના આચાર્યશ્રી મતલબ કે વડાએ તાલીમાર્થીના માતા પિતા એટલે કે વાલી પાસેથી બાળકને સંસ્થામાં મોકલવા માટેની સંમતિ મેળવવાની રહેશે. ઓકે, એટલે કે મિત્રો તમારા વાલી જો તમને આઈટીઆઈની અંદર આવવાની સંમતિ આપશે તો જ તમારે આઈટીઆઈમાં આવવાનું રહેશે. વાલીએ કેવી સંમતિ આપવાની છે એ પણ આપણે વિડીયોમાં જોઈશું, પરંતુ એને પહેલાં એ પણ જોઈ લેશો કે દરેક તાલીમાર્થીએ પોતાનું માસ્ક, પાણીની બોટલ, નાસ્તો વગેરે પોતાના ઘરેથી લઈને આવવાનું રહેશે તથા તેને પોતાના સાથી તાલીમાર્થીઓ સાથે આપલે કરવાનું રહેશે નહીં. ઓકે મિત્રો, મતલબ કે તમે ઘેરથી આવો તો તમારે માસ્ક, પાણીની બોટલ અને નાસ્તો એ ઘરેથી જ લઈને આવવાનું રહેશે. સંસ્થાની કેન્ટીન એ આ સમય દરમિયાન બંધ રહેશે. ઓકે, અને આ જે પણ તમે નાસ્તો અને પાણીની બોટલ લાવો છો એ તમારે તમારા મિત્રો જોડે શેર કરવાનું નથી, તમારા મિત્રો જોડે એની આપલે કરવાની નથી. ઓકે, ત્યારબાદ જોઈએ તો તાલીમાર્થીઓના વાલીશ્રીએ કઈ સંમતિ આપવાની છે એની અંદર આપણે જોઈએ તો આ રીતે એક સંમતિ પત્રક આપેલું છે. અને આ સંમતિ પત્રક તમારે તમારા વાલીશ્રી જોડે ભરાવવાનું રહેશે કે જેની અંદર ઉપર જોઈએ તો અહીંયા તમારે તમારા વાલીનું નામ લખવાનું છે, એના પછી અહીંયા વાલીએ પોતાનું સરનામું લખવાનું છે, અહીંયા વાલીનો મોબાઈલ નંબર લખવાનો છે અને અહીંયા તારીખ લખવાની છે. ઓકે, ત્યારબાદ અહીંયા પ્રતિ આચાર્યશ્રી અહીંયા તમારે તમે જે પણ આઈટીઆઈની અંદર અભ્યાસ કરી રહ્યા છો એ આઈટીઆઈનું તમારે અહીંયા નામ લખવાનું છે, એ આઈટીઆઈનું સરનામું લખવાનું છે અને કયા જિલ્લામાં એ આઈટીઆઈ આવેલી છે એનું નામ અહીંયા લખવાનું છે. ઓકે, ત્યારબાદ વિષય તરીકે અહીંયા લખેલ છે કે મારા પાલ્ય પુત્ર અથવા તો પુત્રીને આઈટીઆઈમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય અથવા તો પ્રેક્ટિકલ તાલીમ માટે મોકલવા અંગે સંમતિ આપવા બાબત. ઓકે, એની અંદર જોઈએ તો લખેલ છે કે શ્રીમાન સવિનય ઉપરોક્ત વિષયે અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની હાલની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ એસઓપી જેને કહેવાય છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરવાની શરતે આઈટીઆઈમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય તેમજ જરૂરી મુજબની પ્રેક્ટિકલ તાલીમની કામગીરી શરૂ કરવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ઓકે, મારો પાલ્ય અહીંયા તમારે તમારું આખું નામ લખવાનું છે. ઓકે, ત્યારબાદ છે કે આપની આઈટીઆઈમાં ચાલતા તમે જે પણ ટ્રેડની અંદર અભ્યાસ કરતા હોય એ ટ્રેડનું તમારે અહીંયા નામ લખવાનું રહેશે. એ ટ્રેડમાં અભ્યાસ કરે છે, મેં એસઓપીમાં દર્શાવેલ માતા પિતાની ભૂમિકાની વિગતો વાંચેલ છે. ઓકે, મારા પાલ્યને આઈટીઆઈમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય તેમજ જરૂરી મુજબની પ્રેક્ટિકલ તાલીમ માટે મોકલવાની હું સંમતિ આપું છું. મારા પાલ્ય દ્વારા સરકારશ્રીની એસઓપી તેમજ કોવિડ-19 અંગેની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવશે તેની હું બાંહેધરી આપું છું. મારા પાલ્ય આઈટીઆઈમાં માસ્ક પહેરીને આવે તેમજ પાણીની બોટલ, નાસ્તો વગેરે ઘેરથી લઈને આવે અને અન્ય સાથે તેની આપલે ના કરે તે અંગેની તેમને અમોએ સમજ આપેલ છે. અને મારા પરિવારમાં કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો તેમજ મારું નિવાસ સ્થાન કન્ટેનમેન્ટ ઝોનમાં આવતું હશે તો હું મારા પાલ્યને આઈટીઆઈમાં નહીં મોકલું તે અંગેની ખાતરી આપું છું. ઓકે, તો મિત્રો આ રીતે તમારે તમારા વાલીશ્રી જોડે લખાવીને ત્યારબાદ અહીંયા તમારે તમારા વાલીશ્રીની સહી કરાવવાની છે અને અહીંયા એમનું નામ લખાવવાનું છે. ઓકે, તો આ રીતે તમારે આઈટીઆઈમાં આવવું હોય તો તમારે તમારા વાલી જોડેથી આ રીતે સંમતિપત્રક લઈને આવવાનું રહેશે. અને વાલીશ્રી દ્વારા આ સંમતિપત્રક આપ્યા પછી જ તમારે તારીખ 23/11/2020થી આઈટીઆઈની અંદર આવવાનું રહેશે. ઓકે મિત્રો, તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.